सहनाभवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः सर्वतन्त्रस्वतन्त्राय सदात्माद्वैतवेदिने श्रीमते शङ्करार्याय वेदान्तगुरवे नमः योऽवतीर्ण इहाचार्य रूपेण यतिनां मुदे श्रीमन्नारायणं वन्दे तं हरिं करुणानिधिं मननाक्षं प्रकर्णं वासुदेवयतीश्वरैः रचितं विस्तरेणाद्य सङ्ग्रहेण प्रकाश्यते बालानामुपकाराय मम विज्ञानसिद्धये तत्र श्रीबालगोपाल कृष्णस्सन्निहितो भवेत् तो आत्मा सच्चिदानंद स्वरूप की चर्चा चाली रही है। ग्रंथकार आत्मा सत्स्वरूप समझायु चित्त स्वरूप समझायु अनंतम कहू तस्माद् हे पुत्र दीप प्रकाशय स्वभाषा यथा स्वयं प्रकाश स्वयं दिवृत्ते दिवोन प्रकाश होय એ પોતાના જ પ્રકાશથી પોતાને જ પ્રકાશિત કરે છે સ્વસંબંધી પદાર્થાને બી પ્રકાશયતી સાથે સાથે જે કોઈ બીજા પદાર્થો હોય જે એના પ્રકાશના સંપર્કમાં આવે એ બધાને પણ પ્રકાશિત કરે છે એટલે સ્વપ્રકાશનું દ્રષ્ટાંત આપ્યું દીવો સ્વપ્રકાશનું દ્રષ્ટાંત છે જે પોતાને પ્રકાશિત કરે છે અર્થાત પોતાને પ્રકાશિત કરવા માટે એને બીજા કોઈ પ્રકાશકની આવશ્યકતા નથી તદુપરાંત અન્ય સર્વને પ્રકાશિત કરે છે એવમેવ અંતઃકરણ આરોહ્ય સચૈતન્યને પ્રકાશમાન આત્મા આવી તેમ આત્મા પણ આવી રીતે સ્વયં પ્રકાશિત છે પ્રકાશમાન છે અન્ય સર્વને પ્રકાશિત કરે છે કઈ રીતે તો દીવાનું દ્રષ્ટાંત આપ્યું કે અગ્નિ આમ તો સર્વવ્યાપક છે અને અગ્નિ બધાને પ્રકાશિત કરનાર છે પરંતુ સર્વવ્યાપક અગ્નિ
જે અવ્યક્ત અવસ્થામાં છે, કારણ અવસ્થામાં છે, તે પદાર્થોને પ્રકાશિત કરી શકતો નથી. અગ્નિને પણ દીવાની મદદ લેવી પડે. કોળિયું હોય, તેલ હોય, વાટ હોય, તો કોળિયું, તેલ ને વાટ સ્વયં પણ કશું ન કરી શકે. એમની મદદ વગર અગ્નિ પણ કંઈ ના કરી શકે. પણ એના સંયોગથી એ અગ્નિ જ્યારે વાટમાં આરૂઢ થાય, ત્યારે એને આપણે દીવો કહીએ, દીપક કહીએ, એ પછી પ્રકાશે અને અન્ય સ્વરૂપ પ્રકાશિત કરે. તેમાં આત્મા સ્વયં સચ્ચિદા આનંદ સ્વરૂપ, સચ્ચિદ ચૈતન્ય સ્વરૂપ સ્વયં પદાર્થને પ્રકાશિત ન કરી શકે. તો અંતઃકરણ કહેવામાં આવ્યું કે બાપુ શરીર જાણે કે કોળિયા સમાન છે, અંતઃકરણ બોલી વાટ સમાન છે, કર્મમાં પેલું તેલ સમાન છે. તો જેવી રીતે માત્ર કોળિયું, વાટ અને તેલ સ્વયં કશું ન પ્રકાશિત કરી શકે અગ્નિ વગર, તેમ શરીર, અંતઃકરણ વગેરે પણ ચૈતન્ય વગર કંઈ પ્રકાશિત ન કરી શકે. અને ચૈતન્ય પણ સ્વયં કંઈ ન પ્રકાશિત કરે, એ પારમાર્થિક સત્તા છે. તો એ ચૈતન્ય જ્યારે આ વૃત્તિરૂપી વાટ પર આરૂઢ થાય, ત્યારે જ્ઞાનનો દીપક ત્યાં પ્રકાશિત થાય. એ જ્ઞાનનો દીપક જેને કહેવાય, તો એ બધા એ સ્વયં પ્રકાશમાન થાય. જો કોઈ પદાર્થોને સંપર્કમાં આવે, એ બધાને પ્રકાશિત કરે. આ રીતે આત્મા પણ કેવો છે, દીવાની જેમ સ્વયં પ્રકાશ છે, અર્થાત ચિત્ત સ્વરૂપ છે, ચૈતન્ય સ્વરૂપ છે. એટલે કે ચિત્તના જે લક્ષણો છે એ આત્મામાં ઘટે છે અને મારા આત્મા ચિત્ત સ્વરૂપ છે. પછી 120 પાન પર આનંદ સ્વરૂપની ચર્ચા શરૂ કરી. અથવા આનંદ રૂપત્વ મુચ્ચરે, આત્મા આનંદ રૂપ છે, આનંદ સ્વરૂપ છે. આનંદ કોને કહેવાની પહેલા વ્યાખ્યા કરી. નિત્યમ નિરૂપાધિકમ નિરતિશયમ યત સુખમ સ આનંદ. સુખ જ આનંદ છે. કેવું સુખ? જે નિત્ય છે. નિત્ય એટલે અવિનાશી છે. અને કશી વસ્તુ ત્યારે અવિનાશી હોય જેની ઉત્પત્તિ પણ ના હોય, એટલે ઉત્પત્તિ વિનાશ રહીત છે, નિત્ય. નિરૂપાધિક એટલે નિર્નિમિત્ત. સામાન્ય સુખ નિત્ય નથી હોતું. સામાન્ય સુખનો ઉત્પત્તિ થાય, જન્મે, કેટલોક સમય રહે અને પછી નાશ પામે. તો આનંદ કેવો છે? ઉત્પત્તિ પણ નથી, મારે વિનાશ પણ નથી, જે સદા છે. નિરૂપાધિક સામાન્ય સુખ છે તો કંઈ અસરક, ચંદન, વનીરા વગેરે પદાર્થોને કારણે એનો અનુભવ થતો હોય છે. જ્યારે આનંદ એટલે એવો કોઈ પદાર્થની મદદ વગર, જે નિરૂપાધિક, જે નિર્નિમિત્ત છે, કોઈ કારણ વગર છે, સ્વાભાવિક છે. નિરતિશયમ અર્થાત જેના કરતા ચઢ્યા હોય તો કોઈ સુખ ના હોય. વિષય સુખ કેવું છે? સાત વિષય છે. હંમેશા કોઈ પણ વિષય સુખ કરતા કંઈક ચઢિયાતું હોય, એવું આપણા મનમાં તો હોય જ. કોઈ પણ એવું સુખ ના હોય જે વિષયમાંથી આવતું હોય, જે અનુભવ આપણે લાગે આથી વધારે કાંઈ જ નથી. કેમ ના લાગે? કારણ કે સુખની અંદર પેલા ભોગતા અને ભોગ્ય એ પ્રકારનો ભેદભાવ રહેતો જ હોય છે. એ ભેદભાવ એ સુખને મર્યાદિત બનાવવા માટે હંમેશા આપણા મનમાં છે કે આથી ચડિયા તો હોય જ. મળે વિષય સુખ કેવું છે? સાત વિષય જેને ચડિયાતું છે. આત્મા આનંદ છે, નિરતિશય સુખ છે. આ પ્રકારે આનંદ કયા પ્રકારનું સુખ છે? સુખ આપણે જાણીએ છીએ એટલે આપણને સુખનો અનુભવ તો થાય છે. એ સુખના અનુભવના સંદર્ભમાં જ આપણને આનંદ સમજાવે છે કે આનંદ પણ સુખ જ છે. પણ આ સુખની અંદરથી તમે અનિત્યતા કાઢી લો, નિમિત્ત કાઢી લો અને એની તારતમ્ય કાઢી લો, તો એ સુખનું જે વાસ્તવિક સ્વરૂપ જે આનંદ છે, અર્થાત આનંદ જ આપણને પહેલાં રોજબરોજના કે વિષય સુખના રૂપમાં આનંદ જ પ્રગટ થતો હોય છે. પણ એ
કોઈક વિષયના નિમિત્તે પ્રગટ થતો હોવાને કારણે અનિત્ય છે, સુપાધિક છે, સાતિશય છે. સેવ આત્મન સ્વરૂપમ આ પ્રકાર નિત્ય નિર્દિશય નિરુપાધિક સુખ છે, જે આનંદ કહેવાય એ આત્માનું સ્વરૂપ છે. અતએવ સચ્ચંદનવનિતાદિ વિષયેભ્ય જાતમ અનિત્યમ સોપાદિકમ સાતિશ અતિશય સુખ અતિશયુક્તમ સુ યત સુખમ. એટલા જ માટે કોઈ સામાન્ય વિષયમાંથી જેમને સુખ આગળ કહ્યું પ્રમાણે અનિત્ય હોય, નિમિત્તવાળું હોય, સાતિશય હોય, મર્યાદિત હોય, તત્ આત્મ સ્વરૂપાનંદો ન ભવતી. એ જે સુખ આપણે અનુભવીએ છીએ એ આનંદ નથી, એ આત્માનું સ્વરૂપ નથી, સ્વરૂપભૂત આનંદ નથી. તસ્માત પૂર્વોક્ત આનંદ એવો આત્મ સ્વરૂપ માટે જે નિત્ય છે, નિરુપાધિક છે, નિર્દિશય છે, એ સુખ છે, એ જ આત્માનું સ્વરૂપ છે. તો કેવી રીતે આપ કહો છો કે આત્મા આનંદ સ્વરૂપ છે, અર્થાત નિત્ય નિરુપાધિક નિર્દિશય સુખ સ્વરૂપ છે, આપણે આપ શાપરથી કહો છો? એવો અનુભવ ક્યાં છે? એવી પ્રકારનું સુખનો અનુભવ ક્યાં છે? તત્ કથા મેરી છે. તો કેવી રીતે આત્મા આ પ્રકારે આનંદ સ્વરૂપ છે? સુષુપ્ત આનંદે તત્ સુખ લક્ષણસ્ય વિદ્યમાનત્વાત. સુષુપ્તિમાં આ પ્રકારનું સુખ જે નિત્ય છે, નિરુપાધિક છે અને નિર્દિશય છે, એ પ્રકારના સુખનો સુષુપ્તમાં અનુભવ થાય છે. માટે અમે કહીએ છીએ કે આત્મા આનંદ સ્વરૂપ છે. તમ આનંદમ અહમેવતી વિજાને. તો હે શિષ્ય, સુષુપ્તિમાં જે આ આનંદ અનુભવ થાય છે, જે નિત્ય નિરુપાધિક નિર્દેશ સુખ છે, એ આત્મા, એ હું જ છું, એ આત્માનું સ્વરૂપ છે, એ તું જાણ. સુષુપ્તો દુઃખ નિવૃત્ત એવું દૃશ્યતે. પ્રશ્ન ભાઈ, સુષુપ્તિમાં તો દુઃખની નિવૃત્તિ છે, વાસાજીને કોઈ દુઃખ યાદ નથી આવતું, બધી પીડા ભૂલાઈ જાય છે, બધું દુઃખ ચિંતા બધું ભૂલાઈ જાય છે, અને તેથી આ સુષુપ્તિમાં દુઃખની નિવૃત્તિ છે. પણ આપ કોઈ પ્રકારનો ભવ દુઃખ આનંદો ન અનુભવે તે આપ કોઈ પ્રકારનો આનંદ અનુભવ તો સુષુપ્તિમાં છે નહીં. એવું કંઈ યાદ નથી આવતું, હું કંઈ સભાન નથી એ પ્રકારના અનુભવથી. તસ્માત તત્ર કથમ સુષુપ્તો આન લક્ષણ વિચારેતી છે. તો એ સુષુપ્તિમાં જે અનુભવ થાય આનંદ છે, એ આત્માનું સ્વરૂપ છે, એનો અનુભવ તો થતો નથી. મતલબ પછી સુષુપ્તિમાં એ પ્રકારનું સુખ છે એ કેવી રીતે સમજવું, એ વિચારથી સમજવાનું છે. અર્થાત સુષુપ્તિમાં આપણે જે અનુભવ કરીએ છીએ એ અનુભવ આનંદ અનુભવ છે, એ વિચારથી સમજવાનો છે. અનુભવ તો છે જ, તો વિચારની જરૂર ક્યારે પડે? અનુભવ હોય પણ આપણે એને ઓળખતા ના હોઈએ ત્યારે. આમ તો વેદાંત કહે છે જે કશું અનુભવીએ છીએ એ આત્મા જ છે. આત્મા સચ્ચિદાનંદ એક અદ્વિતીય છે, માટે એ સિવાય કશું આપણે અનુભવતા છે એ કેવી રીતે? આ બધા ભેદભાવ અનુભવીએ છીએ તો આત્મા અદ્વિતીય કેવી રીતે? આ મર્યાદિત અનુભવ તો આત્મા આનંદ કેવી રીતે? તો એ પછી વિચારવાનો પ્રશ્ન થયો કે આપણને આવું જણાય છે કે બધે ભેદભાવ છે, બધી જગ્યાએ મર્યાદિતપણું છે, અંતવત્તા છે, અને તો આપ કેવી રીતે કહી શકો કે જે છે એ અદ્વિતીય છે, અનંત છે? કેવી રીતે? એ વિચારનો એટલે સમજવાનો વિષય, વિચાર એટલે સમજવાનો વિષય છે. ટૂંકમાં અનુભવ તો આત્માનો છે જ. વેદાંત આપણને જે અનુભવી એની સમજ આપણને પ્રદાન કરે છે. જે કે અનુભવીએ છે એ આત્મા જ છે, બ્રહ્મ છે, સર્વમ ખલ્વિદમ બ્રહ્મ, આ સર્વ બ્રહ્મ છે, એ આપણને સમજ પ્રદાન કરે છે. એ સમજ ક્યાં જન્માની છે? બુદ્ધિમાં. કે બુદ્ધિએ જ નિશ્ચય કરેલો છે કે હું જે અનુભવું છું એ દ્વૈત છે, ભેદભાવ છે. આ ભેદભાવ અનુભવનો વિષય નથી, એ બુદ્ધિમાં જન્મેલો અવૈકનો નિર્ણય છે.
હું અલ્પ છું, મર્યાદિત છું, અનુભવનો વિષય નથી. એ પણ બુદ્ધિએ કરેલો નિર્ણય છે. ટૂંકમાં બુદ્ધિ આ પ્રકારનો નિર્ણય કરે છે જે જ્ઞાનની ઉપજે છે, અને મારે વિચારથી સમજવાનું છે કે કેવી રીતે આ બધા નિર્ણયો છે, એ નિર્ણયોની પાછળ કોઈ તર્ક નથી, ન્યાય નથી, સમજ નથી, માત્ર માની જ લેવામાં એનું કારણ પણ સમજાવે કે આ ભેદભાવનો અનુભવ છે. કારણ કે એક કોઈ સ્તરે ભેદભાવ છે, ઉપાધિના સ્તરે ભેદભાવ છે ને આત્મનો ભેદભાવ માની લેવામાં આવ્યો છે. ઉપાધિના સ્તરે મર્યાદિતતા છે ને આત્માની મર્યાદિતા માની લેવા, એટલે કેવી રીતે આપણે અધ્યારોપ કેમ થાય એ સમજીને ખ્યાલ આવે કે વાસ્તવમાં જે અનુભવીએ છે એ બ્રહ્મ છે. તો આને કહેવાય વિચાર. એટલે આ જ્ઞાન વિચારથી જન્મે. અનુભવ તો છે જ, કારણ કે જે છે બ્રહ્મ હોવાને કારણે જે કંઈ અનુભવ છે બ્રહ્મનો જ અનુભવ છે. એના માટે વિશેષ અનુભવ નું વેદાંત કહે. જે અનુભવ છે એનું વિશ્લેષણ કરવાની જરૂર છે, એનો વિચાર કરવાની જરૂર છે, એને સમજવાની જરૂર છે. જે સમજ આપણને વેદાંત પૂરી પાડે છે. તે રીતે સુષુપ્તિમાં આનંદ અનુભવ છે જ, એ કઈ રીતે એ વિચારથી સમજવાનું છે. શું લોકે સુપ્તોત્થિત પુરુષ. તો ચાલો હવે આપણા રોજબરોજના અનુભવ અહીંયા આગળ ટાંકે છે. સુપ્તોત્થિત પુરુષ, આ સુષુપ્તિમાંથી ઉઠેલો કોઈ મનુષ્ય હોય. અહમ એતાવંતમ કાલમ સુખમ સ્વાપ્સમેતિ સુષુપ્તુ આત્મન સુખ સદભાવમે વદતે. એટલું તો કહે છે કે હું સુખેથી સૂતો, નિરાતે સૂતો, નિરાતે સૂતો, લહેરથી સૂતો વગેરે ટૂંકમાં. એટલે સુષુપ્તિમાં નિરાત છે અને લહેર છે, આનંદ છે, એ તો માણસ સ્વીકારે છે. સુષુપ્તુ આત્મના સુખ સદભાવમે વધતે. તો સુષુપ્તિ અંદર આત્મા એટલે પોતે સુખ અનુભવે છે, એ તો દરેક પોતાના અનુભવથી કહે છે. કોઈ એમ નથી કહેતું સવારે ઉઠીને કે બહુ દુઃખી થઈ ગયો. સવારે ઉઠીને કોઈ ના કે ક્યારે આ ત્યાં ઊંઘાવી પાછી. એટલે એ તો કહેશે, આ ગ્રંથકાર પણ કહે છે. એવું તો કોઈ માણસ ઊંઘવાના એટલે અત્યારે આપણે ઊંઘની ગોળી લઈએ છીએ, એટલે પછી જાગવાની ગોળી લઈ પડે. પછી ઊંઘમાં જો સુખનો અનુભવ ના હોત તો શું કામ લોકો ઊંઘનો ઊંઘ પસંદ કરત. બધા ઊંઘ સામી ચાલીને પસંદ કરે છે કે ત્યાં આગળ આરામ મળે છે, નિરાંત મળે છે. તેથી આ ઊંઘની અંદર સુખેથી સૂતો એટલે સુખ છે, એવું તો દરેક વ્યક્તિ કહે છે. ગમે તે માણસ હોય, ભણેલો હોય કે અભણ હોય, કે પછી ધનવાન હોય કે ગરીબ હોય, કે સમજો હોય કે અણસમજો, ગમે તે માણસ હોય, આટલું તો કહે છે. પોતાના સુષુપ્તિના અનુભવ વિશે દરેક માણસ આટલું તો કહે છે કે હું સુખેથી સૂતો. એમ કરીને સુષુપ્તિની અંદર સુખ છે એવું તો દરેક જણ પોતાનો વ્યક્ત કરે છે. અત સુષુપ્ત સર્વેષામાંપી સ્વાનુભવેના આનંદ અસ્તે. અંતેથી સુષુપ્તિની અંદર સર્વેષામાંપી દરેક જણમાં કોઈ અપવાદ નથી, અગત્યની વસ્તુ છે. સુષુપ્તિની અંદર દુઃખ નથી. સુષુપ્તિમાં સુખ છે એ કોઈ પ્રકારના અપવાદ બધા જ માણસો કહે છે. બધા પ્રાણીઓ કે બીજા પ્રાણી તો બિચારા કહી ના શકે આપણને, પણ માણસ પોતાનો અનુભવ શબ્દોમાં વ્યક્ત કરી શકે. અને દરેક માણસ આ રીતે પોતાનો અનુભવ વ્યક્ત કરતો હોય છે કે સુષુપ્તિમાં સુખ છે. સ્વાનુભવે એના આનંદ હસ્તી, કે પોતાના અનુભવથી આનંદ છે. ચાલો, ભાઈ સુખ તો છે સુષુપ્તિમાં. એટલે પ્રશ્ન એ હતો કે ભાઈ સુષુપ્તિમાં તો દુઃખ નિવૃત્ત એમ જણાય છે. સુષુપ્તિમાં દુઃખ એટલે દુઃખમાં એક નકારાત્મક અભાવનો અનુભવ છે.
સુષુપ્તિમાં દુઃખના અભાવનો અનુભવ છે કે સુખના ભાવનો અનુભવ છે? નૈયાયિકો પણ એમ કહે કે સુષુપ્તિમાં દુઃખનો અભાવ છે, એમ ના હોય મોક્ષ. વેદાંત એમ કે નહીં ભાઈ, સુષુપ્તિમાં દુઃખનો અભાવ છે એમ નહીં, સુખનો ભાવ છે. બહુ મહત્વનો ભેદ છે. દુઃખનું ન હોવાપણું છે એમ નહીં, સુખનું હોવાપણું છે. ત્યારે શરૂ કરીએ છીએ આપણે. સુષુપ્તિમાં સુખનું હોવાપણું છે એ નક્કી થયા પછી એ સુખ કેવું છે આપણે આગળ વિચારી શકીએ. એટલે આ પ્રકારે માણસ ઉઠીને જે વસ્તુ કહેતો હોય કે હું સુખેથી સૂતો, કે મને કોઈ દુઃખનું તો એમ નથી કહેતો, ત્યાં શું કહે છે? સુખમ સ્વાપસમ સુખેથી સૂતો, એવું કહે છે. મને કાંઈ દુઃખનું કંઈ ભાનનું તો એમ કહે છે. અર્થાત અજ્ઞાન છે એ પણ દરેકને સ્વીકારે છે. પણ જોડે જોડે કોઈ કે એમ કહે છે કે સુખેથી સૂતો. આમ દરેક માણસ સુષુપ્તિમાં સુખના હોવાપણાનો તો જાણે કે પોતાનો અનુભવ વ્યક્ત કરે છે. એ પરથી સુષુપ્તિમાં અર્થાત ગાઢ નિદ્રામાં સુખ છે એ રીતે નક્કી થયું અનુભવ પરથી. તો વિચાર પછી હવે નક્કી કરવાનું કે સુખ કેવું છે. એ સુખ આનંદ છે એ વિચાર નક્કી કરવાનું. તો કહે છે 121 પર, તર્હિ ભવદુક્તમ નિત્યત્વમ નિરુપાધિકત્વમ નિર્દિશત્વમ ઇતિ લક્ષણત્રયમ સુષુપ્તાનંદે અસ્તિ ચેત વક્તવ્યમ ઇતિ ચેત. તો આપ જેમ કહેવા માગતા, આપ જે કહેવા માગતા હો કે સુષુપ્તિમાં આપણે આત્માના આનંદનો અનુભવ કરીએ છીએ. આનંદ બી આત્મા આવી જ ગયો. એટલે સુષુપ્તિમાં અનુભવ એ સુખ એ આનંદ છે. એ સુખ કેવું જોઈએ? નિત્ય, નિરુપાધિક, નિરતિશય. તો આ રીતે સુષુપ્તિમાં જે સુખ છે એમાં નિત્યત્વ છે, નિરુપાધિકત્વ છે, નિરતિશયત્વ છે. એ ત્રણ લક્ષણ સુષુપ્તિના સુખમાં વિદ્યમાન છે એ આપણે બતાવવું પડે. વક્તવ્યમ એ કેવી રીતે છે આપણે સમજાવવું પડે. એ છે જ આવો પ્રશ્ન હોય તો કહે છે શૃણુ, સાંભળો ભાઈ. તો કેવી રીતે છે આ ત્રણ લક્ષણ કેવી રીતે સુષુપ્તિના સુખને લાગુ પડે છે? પ્રથમતઃ નિરુપાધિકત્વમ ઉચ્યતે. આમ તો નિત્યમ નિરુપાધિકમ નિર્દિશયમ કહ્યું, પણ કહે છે પહેલાં નિરુપાધિકમ કહીશું, એ સરળ સમજાયું છે. તો સુષુપ્તિનું સુખ નિરુપાધિક છે, નિર્નિમિત્ત છે. અર્થાત કોઈ વિષયથી કે નિમિત્તથી જન્મ્યું છે એવું નથી, એ સરળતાથી સમજાયું છે. સૌથી પહેલા સુષુપ્તિના સુખનું નિરુપાધિકોણ સમજાવીએ. કે છે સરચંદન વૈતાદિ વિષયા ઉપાધય તહી જાયમાનં સુખમ ઔપાધિકમ તેષુ ઉપાધિષુ સુષુપ્તૌ ન કોપી ઉપાધિ દૃશ્યતે સુખમ તો સર્વૈઃ અપિ અનુભૂયતે અતઃ સુષુપ્તૌ નિરુપાધિકઃ આનંદઃ અસ્તિ ઇતિ અવગમ્યતા. તો પહેલા તો સુષુપ્તિમાં નિરુપાધિક સુખ છે, કોઈ નિષ્કારણ સુખ છે, કોઈ કારણ વગરનું સુખ છે. તો ઉપાધિ કોને કહેવાય? સ્રચંદમિતાદ વિષય ઉપાધય. ઉપાધિ કહો સાધારણ કારણ, ઉપાધિનું અસાધારણ કારણ કહો. કે સામાન્ય રીતે આપણને સ્રચંદન વનિતા વગેરે કોઈ પણ વિષય હોય એ હંમેશા સુખનું નિમિત્ત બનતો હોય છે.
इष्ट विषय इष्ट रति तुष्टि तृप्ति रति तुष्टि तृप्ति टूक में इष्ट विषय हो गमत विषय हो चिंतन मात्र थी के विचार मात्र थी एक प्रकार आनंद आए विचारो गमे अपने गमती वस्तु होमती व्यक्ति जे कहीं गमत हो अपने विचार कारण के एम एक सुख मत हो वस्तु प्राप्त थाय तो सुख अनेक गणों वी जाए तुष्टि अनुभव करिए तो वही अनेक गणों वी जाए तृप्ति तो आ बदाट सामान्य रीते कोई विषय हो गमत विषय हो सच्चंद वनिता से गमता विषय दृष्टांत है उपाधि कहवा कारण के ए सुखना अनुभव माटे ए निमित्त छे माटे ने उपाधि कहवा आवे ते ही जायमानम सुखम औपाधिकम आ उपाधि विषय उपाधि छे माटे ए विषयना अनुभव थी जन्मेलो सुख ने औपाधिक उपाधि माथी जन्मेलु सुख कहवाय औपाधिक अने माटे आ अथवा ए प्रकारना विषय माथी जन्मतो सुख जेनो आपणे सामान्य अनुभव करता होईए छे ए औपाधिकम के सोपाधिकम एटले उपाधि सहित जे छे एने सोपाधिक कहेवाय तो पहेला सोपाधिक सुख कोने कहेवाय निरुपाधिक केवुं छे सोपाधिकथी विरुद्धनुं तो पहले सोपाधिक समझिए तो निरुपाधिक समझी सकिए एटले सोपाधिक सुखनो आपणे दृष्टांत आप्यो जे आपणे सामान्य रीते इष्ट विषयमांथी जन्मनारो सुख छे ते सोपाधिषु सुषुप्तो न कोपि उपाधि दृश्यते श्रक कहो चंदन कहो वनिता कहो अमने एक उपाधि क्या होती नहीं सुषुप्तिमां आजकल तो आप कहो भी चलो गुलाब जामु कहो कि पी मूवी कहो कई बड़ी वस्तु हो अपने आनंद आपती हो कई गीतों हो संगीत हो तो सामान्य रीते आपने आनंद आपना विषयों जे छे जेने आप उपाधि कही मैंने एक विषय त्या सुषुप्ति में है त्या कोई गुलाब जामु नहीं कोई आइसक्रीम नहीं कोई पद्मावती नहीं कोई नहीं कहीं कहीं જબરું ચાલે છે હિન્દુસ્તાનમાં લોકો કશું કરવું પણ જે લોકોની કરવાનું જ નથી બિચારાવાને એને આવું કંઈક 200-500 રૂપિયા આપો એટલે લોકો કામ એમને કંઈક મળી રહે ને આવું થાય એટલે નાટક થાય એટલે બધા નોંધ લે ને એમની મુખ્ય તો આ છે બધા નોંધ લે એટલે ખબર પડે કે અમે કંઈક છીએ આમ પોતાનું અસ્તિત્વ જાહેર કરવા માટેનું બીજું કે સારું ના બતાવું તોડફોડ કરો કોઈક રીતે અમે પોતાના તરફ ધ્યાન દોરાય ને પોતાની નોંધ લેવાય અને અમે કંઈક છે એવા અમને પણ સંતોષ થાય કે અમે કંઈક છે કંઈક કરી શકીએ છીએ બીજું કંઈ કરી શકવાની તાકાત નહીં તો તોડફોડ કરી છે સારું કરીને દેખાડવાની તો એમનામાં કોઈ છે નહીં ક્ષમતા આ લોકોમાં તો તોડફોડ તો કરી શકીએ એટલે અમે છીએ તો ખબર પડે તમને વગેરે વગેરે એટલે આ બધું ટૂંકમાં આ પણ એટલે તો હવે સિનેમા જે કંઈ હોય આ બધી વસ્તુ છે ઉપાધિ છે કે ઉપાધિ એના વગર આનંદ નથી સુખ નથી રેસ્ટોરન્ટમાં જઈએ એના પહેલાં મજા નથી ત્યાં જઈએ અને સરસ વાતાવરણ હોય અને સરસ સંગીત વાગતું હોય અને કે એકદમ કેન્ડલ લાઇટ હોય અને આખું વાતાવરણ રચાયેલું હોય સરસ ટેબલ બધા બેઠા હોય સરસ ભાઈ ડિશો મૂકવામાં આવે ભાઈ વેઇટર આવે કે વેઇટ્રેસ આવે અને પછી પીરસવામાં આવે ઘણી જગ્યાએ તમારે દેખતા જ દૂધ બનાવે ત્યાં ત્યાં જ કરવામાં આવે અમુક જાતની વાનગીઓ કેવી છે ત્યાં તમારી સામે જ કરવામાં આવે તો બધી ગંદકી બધી બહુ જાત જાતની વાનગીઓ બધા કરે ચાપાની બધા જાત જાત લોબસ્ટર તમારી સામે જ બતાવે કયો છે તમારે તમે બતાવે ત્યાં આગળ શો કેસમાં બતાવેલું હોય કયું તમને આ જંતુ ગમે છે આ જોઈએ ચાલો એ જ બનાવી આપીએ તમને આવું બધું પણ ટૂંકમાં એટલે તમને આમ તમારી એપીટાઇટ છે ને આમ તમારી એ ભૂખ એકદમ વધે એવું જે થતું એવું કંઈ કરે એ લોકો બધા આવું થાય ત્યારે તમે એનો આનંદ લો શેનો એ ભોજનનો આનંદ છે એ સિવાય નથી પણ એ વગર આનંદ નથી ને
અને છે તો છે, મને આનંદ કેવો થયો, પેલું એનું કારણ બન્યું, ઉપાધિને સોપાધિક આનંદ કહેવાય. તો સામાન્ય રીતે આ પ્રકારે આપણને સુખ આપનારા અનેક બધા વિષયો હોય છે, અને દરેકને જુદા વિષય સુખ આપે, એકને સુખ આવે ને બીજાને દુઃખ પણ આપે, એ વસ્તુ આપણે ચિતરી જાય, ઉલટી પણ થઈ જાય, અને પહેલાં આનંદ આવતો. એટલે બધું જોઈએ એમની પ્લેટમાં, આપણા કંઈક ચિતરી ચડે અને પેલા આમ આનંદી ખાતો હોય. એરોપ્લેન બેઠા ને ઘણા તમે બાજુવાળા એ બધું ખાતા હોય, જોકે ત્યાં બહુ સરસ પેકિંગ કરવામાં આવે, એ લોકો બહુ ત્યાં આગળ એ લોકો બધી વસ્તુ જ આપે ને, આમ એવું તમને લાગે નહીં કે આમાં કે આવું ગડબડ્યું છે. એ પ્રકારે બધું આમ બહુ સિફત સ્વચ્છતાથી અને સુઘડતાથી બધું મૂકવામાં આવે. ચાલો, પણ ટૂંકમાં આપણને સુખ મળે કશુંક તો જોઈએ જ. નહીંતર આ લોકોનો ધંધો ચાલે તો શું કામ, થિયેટરો ચાલે શું કામ, આ ટીવી શું કામ ચાલે, આ બધી ડીવીડી ના અંતે ને બધું છે, હવે તો બધું ઓનલાઈન ચાલે છે, ચાલે કેવી રીતે, આ ધંધો કેમ ચાલે. અબજો એટલે સૌથી મને સૌથી વધારે દુનિયામાં પૈસા ખર્ચો થતો તો આના માટે જ છે. હવે જાતે વિષયો આપણું આવે આપ્યા જ કરે, નવા નવા વિષયો આપે, આપણી ભૂખ વાળ્યા જ કરે, દર વર્ષે નવો નવો ટેલિફોન લઈ આવે, નવું નવું ટેલિવિઝન લઈ આવે, નવું નવું કંઈ ને કંઈ લઈ આવે જ કરે, નવી ચંપલો લાવે, નવા બૂટ લાવે, નવી ટોયલેટરીઝ લાવે, જાત જાતનું લાવે બધા. કારણ કે આપણે આપણું મન કેવું છે, તમે જ્યારે કંટાળી જાય એની વસ્તુ છે, નવું જોઈએ અને વિવિધતા જોઈએ. હા, લો વિવિધતા, એમને પૈસા મળે છે અને તમને સુખ મળે છે. પણ એટલે આ બધું સુખ કેવું છે, સોપાથી કહે, એ હોય તો સુખ છે, આ ના હોય તો સુખ નથી. તેશ ઉપાધિશુ સુષુપ્ત ન કોઈ ઉપાધિ દૃશ્યતે, અને એક વિષય છે જે સુખનો સામે વિષય કહેવાય, એકે વસ્તુ સુષુપ્તમાં નથી, ત્યાં તો બીજી વસ્તુ જ નથી, ન તો દ્વિતીય અસ્તિ, ત્યાં તો ખરેખર તો આપણા સિવાય કજું છે જ નહીં, ત્યાં ભોગતા જ નથી ને, આમ ભોગવનારો પણ નથી. ભોગવનારો હોય ને ભોગ્ય વિષય હોય તો કંઈ ને કંઈ ઉણપ રહી જવાની, જ્યાં દ્વૈત હોય ને એટલે કંઈક કંઈક અંતર હોય ને આપણાથી, ઉણપ રહી જવાની, ક્યાંય ઉણપ ના રહે, પણ ભોગતા પણ જ્યારે અદૃશ્ય થઈ જાય ત્યારે. જાગૃત અવસ્થામાં પણ ક્યારેક ક્યારેક એવી ક્ષણો આવે જ્યારે સુખનો એવો અતિરેક થઈ જાય કે આપણે ભૂલી જાય આપણી જાતને, ક્યાં છું, કોણ છું વગેરે, એટલે આપણે ભૂલી જઈએ, આપણે ભોગતા ભૂલાઈ ગયો, ભોગતા ભોગ્યનું અંતર ભૂલાઈ ગયો, અને ત્યારે આપણે આનંદ અનુભવ થાય. તો સુષુપ્તિમાં આ પ્રકારે ભોગતા પણ નથી, ભોગતા ભોગ્યનું અંતર પણ નથી. પણ મૂળ તો પહેલી વસ્તુ એ છે કે સુષુપ્તિમાં આનંદનો કોઈ વિષય નથી, અને છતાં સુખમ તો સ્વયં અનુભવે રહે, તે ઉપાધિ નથી અને સુખ છે. તે સુખ કેવું છે, નિરુપાધિક સુખ. તો ઉપાધિ જાગૃતમાં ઉપાધિ છે અને સુખ છે સોપાધિક, સુષુપ્તમાં ઉપાધિ નથી અને સુખ છે, મને કેવું છે, નિરુપાધિક. અત સુષુપ્ત નિરુપાધિક આનંદ સ્થિતિ અવગમ્યતામ, આ રીતે વિચારી કરવામાં આવ્યું, નક્કી કરવામાં આવ્યું કે સુષુપ્તિમાં જે સુખ અનુભવીએ છીએ એ નિરુપાધિક સુખ છે, અવગમ્યતામ. આ પ્રકારે આપણે સ્વીકારવું પડશે, માનવું પડશે, સમજવું પડશે. તો આ નિરુપાધિક, બીજું કયું છે, નિર્તિશયત્વ. તો કહે છે તસ્ય નિર્તિશયત્વ કસમિતિ છે, પણ આટલું સમજ્યા કે સુષુપ્તિનું સુખ કેવું છે, નિરુપાધિક છે, એ સરળતાથી સમજાયું છે, માટે એને પહેલું મૂકવામાં આવ્યું. પછી કહે છે કે સુખ છે નિર્તિશયત્વ, એના કરતાં ચઢિયા તો કોઈ સુખ નથી એ કહી રીતે કહે છે. શૃણુ મનુષ્યાનંદમ આરભ્ય હિરણ્યગર્ભાનંદ પર્યંતાઃ એકાદશાનંદાઃ તે સદ્ગુણોત્તરોત્તરાઃ અતઃ
तेषां आनन्दानां सातिशयत्वं ब्रह्मानन्दस्य सर्वोत्तरस्य निरवधिकत्वात् ततः अधिक आनंद अभावात् निर्दिशयत्वं। तो निर्दिश आनंद कौन है? ब्रह्मानंद निरतिश आनंद से यहाँ समझा मारू कि तैतृय उपनिषद में मनुष्य आनंद पशी मनुष्य गंधर्व आनंद देव गंधर्व आनंद पशी पितरों आनंद पशी आजान देव आनंद कर्म देव आनंद देव आनंद इंद्र आनंद प्रजापति बृहस्पति आनंद प्रजापति आनंद ने ब्रह्मा जी आनंद कितना था अज्ञात है। तो मनुष्यानंदम आरभ्य आ मनुष्यना आनंद थी अनु आरंभ करने हिरण्यगर्भानंद पर्यंता हिरण्यगर्भन आनंद सुधी इला ब्रह्मलोकन आनंद सुधी एकादशानंदा आवाज अग्यार आनंद कह मनुष्यानंद देवगंध मनुष्य गंधर्व आनंद देव एम करने अग्यार प्रकार आनंद कह एक ते सद्गुणोत्तरोत्तरा प्रत्येक पशु आनंद से ये पहला न करता सौ गुणों से समझावे आपने। अतः तेषां आनंदानां सातिशयत्वं अंते थी आ बधा आनंद केवा छे सातिशय से अर्थात तारतम्य वाला छे कोई चढ़िया तो उतर तो ए प्रकारना माप वाला छे ટૂંકમાં દરેક આનંદ કંઈક માં આપે છે ભલે બહુ વિશાળ આનંદ હોય હિરણ્યગર્ભ આનંદ કેટલો થાય એકાદશ એટલે તમે દસ ઉપર બાવીસ મનુષ્ય આનંદ ગુણ્યા દસ ઉપર બાવીસ ઈસવી થાય ભગવાન જાણે ટૂંકમાં એટલે છતાં પણ કંઈક સંખ્યા તો ખરી બહુ મોટી સંખ્યા છતાં સંખ્યા તો ખરી છે મળે પરિમિત તો ખરી કઈ મર્યાદિત પણ તો ખરું છે તો હિરણ્ય ગર્ભ આનંદ પણ જયારે મર્યાદિત હોય એ પછીના બધા નીચેના આનંદ મર્યાદિત હોવાના તેથી બધા આનંદ કેવા છે તારતમ્ય વાળા છે ચઢિયાતા ઉતરતાપણા વાળા છે કોઈક આનંદ કશાક ચઢિયાતો હોય બીજાથી ઉતરતો હોય પેલો પહેલાથી ચઢિયાતો હોય પછીથી ઉતરતો હોય તો આ પ્રકારના આનંદને સાતિશય અતિશય વાળો કહેવાય એને ચઢિયાતું કશુંક છે માટે મનુષ્ય આનંદી માણેને હિરણ્ય ગર્ભ બધા આનંદ કહેવાય છે સાતિશય છે અતિશયવાળા છે ટૂંકમાં તારતમ્યવાળા છે બ્રહ્માનંદસ્ય સર્વોત્તરસ્ય નિરવધિકત્વાત્ જ્યારે આ બ્રહ્મણ એટલે હિરણ્ય ગર્ભના આનંદ સુધી માપ છે પણ બ્રહ્માનંદનું કોઈ માપ નથી એટલે ક્વોન્ટમ જમ્પ ટૂંકમાં આ પછી ગુણાકાર તો ત્યાં સુધી થાય આનો ગુણાકાર ક્યાં સુધી થાય હિરણ્ય ગર્ભના આનંદ સુધી હિરણ્ય ગર્ભના આનંદ કરતા બ્રહ્માનંદ કેટલા ગણો હશે બ્રહ્માનંદને કેટલાય ગુણીએ તો હિરણ્ય ગર્ભના કે બ્રહ્માજીના આનંદને કેટલાય ગુણીએ તો બ્રહ્માનંદ થાય બોલો દસ ગણી દસે ગુણી તો બરાબર ને એ ત્યાં લિનિયર નથી અત્યારે કેવું હતું બધું લિનિયર એટલે કે આ પ્રકારે ગુણાકાર પણ હવે ત્યાં ક્વોન્ટમ જમ્પ એટલે શું છે કે અતિક્રમ પેલું પેલું કહે છે તો કે એ અતીતાનંદ છે અતિક્રમ કરે છે અને અતિક્રમણ કરે છે એટલે કે આ વ્યવહારિક છે પેલી પારમાર્થિક સત્તા છે જેવી રીતે સર્પ અને રજ્જુ વચ્ચે કોઈ સંબંધ ના હોય તેવી રીતે પેલો આનંદ છે કેવો છે તો કે એ વ્યવહારિક આનંદ સ્તરનો આનંદ છે એટલે આ કોઈ ગુણાકારથી મેળવેલો આનંદ કેવો હોય હંમેશા એની કોઈ ને કોઈ પ્રકારનો માપ હોય બ્રહ્માનંદ કોઈ ગુણાકાર નથી મેળવાયેલો અને માટે એમાં કોઈ માપ નથી કારણ કે એનું કોઈ કારણ નથી પહેલાં બધા જે આનંદ છે એનું કારણ છે
મનુષ્ય લોકનો આનંદ મનુષ્ય લોકના બધા સુખના સાધનોને કારણે છે. અને તે રીતે મનુષ્ય ગંધર્વ કો બધા આનંદો છે તે તે વિશેષ વિષયો ત્યાં એ લોકમાં પ્રાપ્ત થાય છે. અને એ બધા વિશેષ વિષયોને અનુભવ કરણ વિશેષ ઉપાધિમાં પ્રાપ્ત થાય છે. અને અમારી આનંદની માત્રા એની પહેલાંના લોકોના આનંદની માત્રા કે 10 ગણી હોય બરાબર છે, પણ છતાં ગુણાકારથી પ્રાપ્ત થયો છે. અને માટે કેવો છે, મર્યાદિત છે. એ લીનિયર તો ક્વોન્ટમ જેમ, ક્વોન્ટમ એટલે કોઈ પ્રકારનો સંબંધ નથી. ટૂંકમાં આ આનંદનો બાધ કરવામાં આવે ને ત્યારે પેલો આનંદ પ્રાપ્ત થાય. બ્રહ્માનંદસ્ય સર્વોત્તરસ્ય નિરવધિકત્વાદ. બ્રહ્માનંદ સર્વથી સર્વોત્તમ છે, સર્વોત્તર છે કે સર્વોત્તમ જ છે, ચાલો સર્વોત્તમ છે, ઉત્તર ચઢિયાતો છે. નિરવધિકત્વાદ અવધિ નથી, એનાથી ચઢિયાતું કાંઈ નથી. એ સૌથી ચઢિયાતો છે, એના કરતાં ચઢિયાતું કાંઈ નથી. તતઃ અધિક આનંદ અભાવાદ, એનાથી ચઢિયાતો કોઈ આનંદ નથી. કેમ નથી? એ એટલા જ માટે કે ત્યાં આગળ ભોગતા ભોગ્યનો ભેદ દ્વૈત જ નથી. તો આનંદની માત્રા ક્યારે હોય? જ્યારે ત્યાં ભેદભાવ હોય ત્યારે. ભોગતા અને ભોગ્ય એ વચ્ચેનો ભેદ હોય, એ ભેદ જેટલો તીવ્ર હોય ને એટલો આનંદ ઓછો હોય. એમ પણ કહી શકીએ કે જેમ જેમ આનંદ આપણે ઉપરના લોકમાં જતા જઈએ તેમ તેમ ભોગતા અને ભોગ્ય વચ્ચેનું અંતર ઓછું થતું જાય. હિરણ્ય ગર્ભ જે વિષયો ભોગવે છે એમાં સૂક્ષ્મથી સૂક્ષ્મ અંતર રહેલું છે. આપણે એને સગુણ બ્રહ્મ કહીએ, સોપાધિક બ્રહ્મ કહીએ. જ્યારે બ્રહ્મ તો આત્મસ્વરૂપના કારણે જ્યાં ભોગતા જ નથી અને ભોગતા ભોગ્ય પ્રકારનું અંતર જ નથી. કેમ નથી? કારણ કે એનો નિષેધ થઈ ગયો, એને છોડવામાં આવ્યો, એ પણ છૂટ્યું. અને ત્યાર પછી જ્યાં ભોગતા ભોગ્યના ભેદભાવ વગરનો આનંદ છે, એ આનંદમાં કોઈ પ્રકારની મર્યાદા નથી કે એનું કોઈ માપ નથી. એટલા માટે એને કહેવામાં આવ્યું કે આ બ્રહ્માનંદ કહો એટલે અદ્વૈત આનંદ કહો. એનાથી ચઢિયાતું કહ્યું, કારણ એથી ચઢિયાતું માપ હોય તો ચઢિયાતું એને ગુણાકાર થાય ને. એનું માપ જ નથી, એને ગુણાકાર ક્યાંથી કરવો? એનો અર્થ એ થયો કે બીજો કોઈ આનંદ આપણે અનુભવતો હોય ત્યારે હંમેશા આપણે ખબર છે કે આ પહેલાં કદાચ આટલો ચઢિયાતો છે. અને આનંદ ચઢિયાતો હોઈ શકે, કારણ કે એવી જાતનો વિચારનારો હાજર છે ત્યાં. હું આનંદ અનુભવી રહ્યો છું, હું સુખ અનુભવી રહ્યો છું, એ પ્રકારની સભાનતા હોય ને. એટલે કેટલું સુખ અનુભવ એની સભાનતા છે. અને તેથી મને ખબર છે કે ભાઈ હજી આથી વધારે હોઈ શકે, પણ હું સુખ એવો સારો અનુભવ કરનાર જ ના રહ્યો હોય ત્યાર પછી એ આથી ચઢિયાતું ઉતરતું કોઈ રહ્યું જ નહીં. માટે કોઈ માપ ના રહ્યું. માટે કહે છે બ્રહ્માનંદસ્ય સર્વોત્તરસ્ય નિરવધિકત્વાત. આ બ્રહ્માનંદ છે સર્વથી ઉત્તર ઉત્તમ છે, માટે એની કોઈ અવધિ નથી. તથા અધિક આનંદ અભાવાત, એ કારણ કે ગુણાકારથી પ્રાપ્ત થયેલો આનંદ નથી. બ્રહ્માનંદ કોઈ ગુણાકારથી પ્રાપ્ત થયેલો નથી. શેની પ્રાપ્ત થયો છે? વસ્તુને તો એ તો અનુભવ કરનારનો પણ ત્યાગ કરવાથી. એને તેજસી તત્યજ, આમ ભોગતા જે અનુભવી રહ્યો હતો એ ભોગતાના નિષેધથી એ પ્રાપ્ત થયો, કે જે છે જ જેનો આવિર્ભાવ થયો એ આનંદમાં, તેથી કોઈ તારતમ્ય નથી. માટે એનાથી ચઢિયાતો કોઈ આનંદ નથી. માટે એમ કેવો છે, નિરતિશય છે. સહ બ્રહ્માનંદ એવ સુષુપ્તાનંદ અતઃ તસ્ય નિરતિશયત્વમ સિદ્ધમ. ઈશોસ્ય પરમ આનંદ ઈશાસ્ય પરમા ગતિ. આ પ્રકારે ઉપનિષદમાં કહ્યું, એને ઉદ્ધૃત નથી કરતા,
પણ ઉપનિષદ કહે છે કે આનો પરમ આનંદ છે, આની ગતિ છે, પરાકાષ્ઠા છે. તો કે આનંદની પરંપરામાં જઈએ આપણે, એની પરાકાષ્ઠા કઈ છે? આ સુષુપ્તિનો આનંદ, જ્યાં આગળ ભેદભાવ નથી, જ્યાં ભોગતા ભોગ્યનો ભેદ નથી. તેથી સુષુપ્તિનો આનંદ છે એ બ્રહ્માનંદ છે, અને માટે એ નિરતિશય છે. આગળ કહે છે, એ સર્વોત્તરનો અર્થ લોકોત્તર કહેવામાં આવે, એટલે કે ટૂંકમાં સર્વોત્તર એટલે માત્ર ચઢિયાતો નહીં પરંતુ સૌનું અતિક્રમણ કરનાર. બ્રહ્માંડ કેવો છે? બધા વિષયોનું અતિક્રમણ કરનારો છે, બીજો ભોક્તાનું અતિક્રમણ કરનાર છે, અને માટે એનું કોઈ માપ નથી. માટે માપ ન હોવાને કારણે કોઈ ચઢિયાતું ઉતરતું નથી. સર્વેપી પુરુષાઃ સુષુપ્તિ સુખમેવ સુખમ વિષયજન્ય સુખમ ન સુખમ ઇતિ સ્ત્રીપુત્રાદિ સુખમ વિહાય દુદુશય્યાદિ સાધનાને પ્રયત્નેન સંપાદ્ય સુષુપ્ત સુખમ એવ અનુભવંતે અનુભવ સમયે મોહિની સૌંદર્યવતી સ્ત્રિયમપી પ્રબોધયંતી પ્રહરંતી તદાનીં ન કિમપિ ઇચ્છંતિ પુનરુત્થિતા અપિ તમેવ આનંદં સ્મૃત્વા અનુભવિતુમ પુનઃશયનં કુર્વંતિ. અતઃ તસ્ય સુષુપ્તાનંદસ્ય નિરતિશયત્વમ અસ્તિ અસ્તિ ઇતિ અવેહિ. તો એ દરેકે દરેક માણસ હંમેશા સુષુપ્તિનું સુખ ઈચ્છતો હોય છે. સુષુપ્ત સુખમ એવ સુખમ વિષયજન્ય સુખમ ન સુખમ, કે વિષયજન્ય સુખ છે અને છોડીને છેવટે એ સુષુપ્ત છે, ઊંઘી જઈ જાય. બહુ દૂર ગમે તેટલી આપણે જોઈએ, સારામાં સારી ફિલ્મ જોઈ હોય, ગમે તે કર્યું હોય, પાર્ટી ગમે તે હોય, છેવટે વિચારો હોય, માણસ છેવટે સુષુપ્તને સુખ ઈચ્છે. એટલે કેમ કે પેલું બરાબર છે એ નથી, એવું નથી કહેતા આપણે, પણ આ સુષુપ્ત સુખ છે એ જ સુખ છે. એટલે માણસો બોલતો નહીં હોય, વિષયજન્ય સુખમ ન સુખમ, વિષયમાંથી જન્મ સુખ સુખ નથી, એવું ભલે માણસ ન કહેતો હોય, પણ એને વર્તન પરથી જોઈ શકાય કે એના મનમાં આવું છે. કેમ? સ્ત્રી પુત્ર સુખમ વિહાય, પોતાના પ્રિયમાં પ્રિય વિષય સ્ત્રી પુત્ર હોય એમને પણ છેવટે માણસ છોડી દે છે. અને મૃદુશૈયાદી સાધનાની પ્રયત્ન એને સંપાદ્ય, કોઈ ના કરે તો પોતે પસાર કરેલી ચાલુમાં મૃદુશૈયાદી સાધનાની. એ પછી તળાઈ કેવી જોઈએ? મૃદુ જોઈએ. દરેકની વ્યાખ્યા જુદી જોઈએ, મૃદુ પણ અનુકૂળ જોઈએ. મૃદુશૈયાદી સાધનાની પ્રયત્ન એને સંપાદ્ય. અમારા કાકા ચાદર પાસે તો આમ 5 મિનિટ લગાડે, પહેલી વાર એમ જોયું કે ચાદર આવી રીતે પથરાય, આમ આમ ખેંચે ને આમ આમ એક એક કોઈ કરસ બી ના રહે. એ વિચાર કરો કેવા હશે, ટૂંકમાં મારે પણ આજે આ કહેવું પડે. એટલે એ કરસ બી ના રહે, કશું રહે નહીં, બધું આમ એકદમ સ્વચ્છ તો હોય, એકદમ ધોઈ કરેલી તો હોય, એ ચાદર પાથર કશું રહે નહીં, આમ એક કરસ બી ના. પહેલાં મને એમ ક્યાં કે ભાવ હોય, પણ પછી લાગ્યું કે આ પણ વસ્તુ છે તો કેવી, હવે તમે શીખો બીજા પાસેથી. કયા પ્રકારનું ઓઢવાનું જોઈએ, કેવો ચોરસો જોઈએ, કે કેવી ચાદર જોઈએ, કેવો પેલું અને શિયાળો હોય તો કેવી રીતે આપણે રજાઈ જોઈએ, વગેરે વગેરે. પુલોવર કેવો શીખવું જોઈએ, એક જોઈએ, બે જોઈએ, કેવું જોઈએ, અને કોઈને રેશમી જોઈએ, અંદર પેલું ભરેલું, જાત જાતના બધા રોશિકા આવે ને,
એને કોઈને ડલ્લો પીલવાનો જોઈએ અને કોઈને પેલું કહ્યું પેલું ભરેલું હોય છે ને પેલા કયા પા હા એના પા પેલે સીમડાને હા પીંછા હોય ને બધા એનાથી ભરેલું હોય એવું બધું હોય દરેકની ટૂંકમાં ભલ ભલો માણસો આ બધા વિષય એની દરેકની કોઈ ને કોઈ પ્રકારની ચોઈસ હોય છે એટલે દરેકનો આ પ્રકારની ઈચ્છા હોય જ છે પસંદગી હોય છે કહું જોઈએ ના મળે તો જુદી વાત છે ફૂટપાથ પર સુઈ જઈએ એ સુઈ જાય છે લોકો પણ જો આપણી પાસે આ પસંદગી હોય તો આપણે એ પ્રકારે પસંદ કરીએ જે આપણને બરાબર અનુકૂળ હોય ટૂંકમાં એ જ કહે છે પંચદશીમાં કહેવામાં આવ્યું કે માણસ જ્યારે સુષુપ્તિની તૈયારી તો જાણે કહ્યું કે કોઈ આનંદજનક અનુભવની તૈયારી માટે તૈયાર ના કરતો હોય એવું લાગે ઘણી વાર આપણે તૈયાર ના થઈએ ક્યાંક જવા માટે મન નથી જોવું કારણ કે ત્યાં દુઃખ હશે એટલા માટે જેને કે હું નહીં કહી આવું આવું ઘણી વાર આપણે વસ્તુ ના કરીએ પણ કે ના હું ત્યાં નહીં જાઉં હું નહીં કહું હું નહીં બોલ ના કહું કે બસ એટલે એ અનુભવ મને સુખજનક નથી દુઃખજનક છે પા તો દરેક માણસ એવી રીતે તૈયારી કરતો હોય કે પ્રકારે આતુરતાથી રાહ જોતો હોય બગાસા ખાવા ત્યારથી માંડીને બધા ટૂંકમાં રાહ જોતો હોય આતુરતાથી કે ચાલો કોઈ કોઈ સુખપ્રદ અનુભવ જાણે છે એની અપેક્ષા રાખી રહ્યો છે કોઈ અપવાદ વગર સુવા માટે કોઈનું મોં ચડતું નથી કે કોઈનું મોં બગડતું નથી આજે સુઈ જવાનું મમ્મી પાછું આજે પછી લેસન કરવાનું એમાં કકાટ કરે આજે સ્કૂલમાં જવાનું ટૂંકમાં ગમે તે માણસ આવો બધો કકડાટ કરનારો માણસ કે બાળક એવું કોઈ દિવસ ના કે આજે બાજુ ફરી સુઈ જવાનું જરાય નહીં આ વિષયમાં કોઈ પ્રશ્ન હોતા નથી એટલે સર્વોપી ટૂંકમાં એક એક વ્યક્તિ પ્રયત્નને સંપાદ્ય સુષુપ્ત સુખ અનુભવંતી બાકીના બધા વિષયો જે છે એ બધાને છોડીને જાય છે અને કોઈ વિષય એનું ધ્યાન દોરવા માંગે તો એનું એનો અનાદર કરીને પણ એ સુષુપ્તિમાં જાય સુષુપ્તિનું સુખ જ પસંદ કરે છે તદાની ન કિંમત ઈચ્છંતી ત્યાર પછી કશાની ઈચ્છા કરતો નથી આખો દળો કકડાટ કરનારો આ જોઈએ તે જોઈએ પેલું જોઈએ આખો દળો ઊંઘી ગયા પછી આ તો બંધ થઈ જાય નસીબ જોગે એટલે રાહ જોવા માગે ક્યારે શું હોય પાછો પેલો ઘણી વાર બધા જાગતો હોય ત્યારે એવો તો ત્રાસ કરતો હોય ને બાળકો પણ ઘણી વાર એટલે ઘણા એવા હોય છે કંઈક આ આપો તો પેલું જોઈએ ને પેલું આ બધું બીજું કંઈ કંઈક કકડાટ કર્યા જ કરે અને જે કંઈ થતું હોય બિચારાઓને એટલે કે આ કે એને સુવાડી દો ભાઈ તો કે શું એટલે આ કકડાટ બંધ કોઈ ન કિંમત ઈચ્છંતી ત્યારે તદાને ન કિંમત ઈચ્છંતી ત્યારે માણસ કશું ઈચ્છતો નથી એટલું ને પુનરુત્થિતા આપી સુતા પછી વળી પાછું ઊંઘી જાય છે ટૂંકમાં વળી પાછું ઊંઘી લે એટલે કૃષ્ણને જગાડ્યા કે ભાઈ તું તારું મોહપૂર્ણ આ તો દૂર કર કૃષ્ણ ભગવાન ઉઠ્યા પછી પાછું જ્યાં હજી હજી તો છે હજી સૂરજ ઉગ્યો ને વળી પાછું આખું મોં પર ઉડે સૂરજ ઉગ્યો તો મોં પર ઉડી જાય એટલે અંદર એને ખબર ના પડે ઘણે ઉઠ્યા મોડા ઉઠે ને સૂરજ ઉગી ગયો હોય એટલે આપણે ઉઠી ગયો પડે ત્યારે આપણે મોં જ ઢાંકી દઈએ ઉડવાનું એટલે શેને માટે તો એનું પુનઃ શયનમ કરવાથી વળી પાછું ચાલો વાંધો નહીં આજે નથી જવા દે ક્લાસમાં નથી જવું મેડિટેશનમાં નથી જવું અહીં કસરત કરવા કોણ જાય ચાલવા કોણ જાય વગેરે વગેરે છોડી દઈએ ભલે ભલી વસ્તુનો ભોગ અપાય છે એને માટે પ્રાણાયામ કે કાલે કરશું આપણે ટૂંકમાં અમે પાણી વસ્તુ છૂટી જ જાય ધ્યાન હોય ને પ્રાણાયામ હોય ને આ બધી વસ્તુઓ તો એમને પણ બહુ જરા ત્રાસજનક હોય છે એ કરવામાં એમે પણ કંઈ ને કંઈ ત્રાસ રહેલો જ હોય છે એટલે ઊંઘવામાંથી ઉઠવામાં આનો તો ભોગ જ સૌથી વધારે ભોગ એનો અપાય બિચારા એટલે તમે આનંદમાં સ્મૃત્વા ઉઠ્યા પછી એ આનંદ પાછો એ યાદ કરે ને અનુભવી તો પુનઃ શયનમ કરવાથી એને યાદ કરીને ફરી અનુભવ કરવા માટે વળી પાછો આંખ બંધ કરીને પાછો ઊંઘી જાય અત તસ્ય સુષુપ્ત આનંદસ્ય નિર્દેશયતું અસ્તી આના રીતે હે શિષ્ય હવે તું સમજ કે સુષુપ્તિમાં નિર્દેશય આનંદ છે અને બે વસ્તુ કંઈ નિરુપાધિક આનંદ છે કે ના ઉપાધિ નથી અને નિરતિશય કારણ કે બીજી બધી વસ્તુ બધા આનંદ છોડી જાય છે ને નિરતિશય કેમ ગયો
બાકીના આનંદના બધા વિષયો ભલવાના છોડી દે છે અને સુષુપ્તિના આનંદને પસંદ કરે. એનો અર્થ કે એની દ્રષ્ટિએ સુષુપ્તિનો આનંદ બીજા બધા આનંદ કરતાં ચડી જતો હોય તો જ છોડે ને. તો એટલે પોતાના અનુભવોથી નક્કી થાય કે આનંદ કેવો, સુષુપ્તિનો આનંદ કેવો છે, નિરતિશય છે, નિરુપાધિક પણ છે અને નિરતિશય પણ છે. ત્રીજું કયું રહ્યું? નિત્યત્વમ. બરાબર. પ્રશ્ન કરે 122 પાઠ. નિત્યત્વમ કથમિતિ ચેત. ચાલો ભાઈ, નિરુપાધિકમ સમજ્યા, નિરુપાધિકત્વમ સમજ્યા, નિરતિશયત્વમ સમજ્યા, હવે નિત્યત્વમ કેવી રીતે સમજવું? આ સમજવાનો સવાલ છે. અનુભવ તો છે જ, અનુભવને સમજવાનો સવાલ છે. જાગ્રત સ્વપ્ન યોહો સુખસ્ય અનેક રૂપેણ અનેકૈહિ વિષયૈહિ પૃથક પૃથક અનુભૂયમાનત્વાત્ તસ્ય પરિચ્છિન્નત્વેન અનિત્યત્વમ અસ્તિ. જાગ્રત સ્વપ્નયોહો સુષુપ્તિ સિવાયની વ્યવસ્થા, જાગ્રત અને સ્વપ્ન તો બંનેના અનુભવ લઈએ છીએ આપણે. સુષુપ્તનો અનુભવ પણ લઈએ છીએ, એ અનુભવને આપણે જાગ્રતને સ્વપ્નના સાથેની તુલના પણ કરીએ છીએ કે જાગ્રત સ્વપ્નયોહો, જાગ્રત અને સ્વપ્ન બંને અવસ્થામાં સુખસ્ય અનેક રૂપેણ, ટૂંકમાં અનેકૈહી વિષયૈહી પૃથક પૃથક અનુભૂયમાનત્વાત. જાગ્રત કહો કે સ્વપ્ન કહો, કોઈ પણ એક સમયે આપણે એક વિષયને અનુભવી શકીએ પૃથક. ચાલો, પહેલાં શું ભોજન કર્યું? આઈસ્ક્રીમ ખાધો, પાન ખાધું, વગેરે વગેરે. ટૂંકમાં પછી સિનેમા જોવા ગયા, અરે પછી ભેળપૂરી ખાધી. ટૂંકમાં આ પ્રકારે પૃથક પૃથક અનુભવમાં અથવા જાગ્રતમાં અને સ્વપ્નમાં આ જે વિષયનું સુખ છે, અનેક રૂપેણ, વિષયો અનેક પ્રકારના હોય છે, અનેક હોય છે, અનેક પ્રકારના હોય છે, અને તેથી પૃથક પૃથક જુદા જુદા એનો અનુભવ થાય છે. કોઈ પણ એક વિષયથી આપણે પછી સંતુષ્ટ થઈ ગયા, ચાલો હવે પછી આગળ બીજું શું? જમવાથી સંતોષ તો પાન જર લાવો, પાન તો બીજું બીડી લાવો, તો બીજું કંઈક લાવો. એટલે એક એક વિષય ગયો ને બીજો આવે, બીજો ગયો ને ત્રીજો આવે. આ પ્રકારે પૃથક પૃથક અનુભવમાનત્વ આ જાગ્રત ને સ્વપ્નમાં આપણે સુખ અનુભવીએ છીએ, અને દરેક સુખના અનુભવનો વિષય જુદો હોય છે અને જુદું જુદું અનુભવાતું હોય છે. તસ્ય પરિચ્છિન્નત્વેન, અને માટે દરેક સુખ કેવો છે? પરિચ્છિન્ન છે, મર્યાદિત છે. કોઈ એવું સુખ નથી જાગ્રત સ્વપ્નમાં કોઈ વિષયનું જે હંમેશ ટકી રહેનારું હોય. દરેકની મર્યાદા છે. આમ દરેક વિષયની સુખ આપવાની મર્યાદા છે, અથવા વિષયમાંથી સુખ મેળવવાની આપણી મર્યાદા પણ ખરી. આપણી મર્યાદા એ રીતે કે ભાઈ આપણું પેટ ભરાઈ ગયું, શું કરીએ? વાનગીઓ તો 156 વાનગીઓ છે. આપણે ઈચ્છીએ કે બધી ચાખે, પણ કેટલી ચાખો? તો ચાખો તો શું, 15-20-25 ચાખે, પછી પેટ ભરે તો કેટલી બધી, તો બહુ રહી ગઈ, બાકી રહી ગઈ. પેલા મેળામાં જઈએ તો આપણી પાસે એકદમ કેટલો હજુ આટલા સ્ટોલ જ જોયા, તો બાકી રહી ગયા બધા. આમ આપણી પોતાની મર્યાદાને કારણે પણ આપણે વસ્તુ અનુભવી ના શકીએ. દરેક વસ્તુની મર્યાદાને કારણે એ વસ્તુ જે સુખ આપે પણ મર્યાદિત હોય. આ રીતે આપણો અનુભવ છે કે જાગ્રત, ટૂંકમાં જાગ્રત સ્વપ્ન આપણે સભાન છે, સભાન સુખની વાત છે. સુષુપ્તને કેવું સુખ છે? સભાન સુખ નથી, એને સભાન સુખ સાથે સરખાવે છે. જાગ્રતમાં સુખથી સભાન સુખ, એટલા માટે જાણું છું કે સુખ કેવું છે, કેવું પૃથક પૃથક, કેવો જુદો જુદો અનુભવ થાય છે. દરેક વિષયનો અનુભવ થાય છે અને દરેક છેવટે શરૂ થાય છે, પૂરું થાય છે. માટે કેવું છે? પરિચ્છિન્નત્વ. એને દરેક સુખ કેવું છે? પરિચ્છિન્ન છે, મર્યાદિત છે, સમયમાં મર્યાદિત છે અને એની માત્રામાં મર્યાદિત છે. અનિત્યત્વ મસ્તે. અનિત્ય કેમ? કારણ કે વિનાશી છે, એનો આરંભ છે માટે એનો અંત પણ છે. એ આપણા અનુભવનો વિષય છે. તો
અનિત્ય કોને કહેવા આપણે જાણીએ છીએ? તો નિરસાતિશય સોપાધિક કોને કહેવાય આપણે જાણીએ છીએ? સાતિશય કોને કહેવાય આપણે જાણીએ છીએ? અનિત્ય સુખ કોને કહેવાય જાણીએ છીએ? એની તુલનામાં સુષુપ્તિનું સુખ આપણે સમજાવે છે કે જ્યાં સભાનતા છે ત્યાં અનિત્યતા છે, સાતિશયતા છે, સોપાધિકતા છે. પરિચ્છિન્નત્વે અનિત્યત્વમ અસ્તિ, એના માટે જાગ્રત સ્વપ્નના સુખની અંદર પરિચ્છિન્ન મર્યાદિત પણ હોવાના કારણે અનિત્યતા છે. સુષુપ્તિ સુખમ તો એકરૂપમ પૂર્ણમ જન્યમ ચ ન ભવતિ અતઃ નિત્યમ. સુષુપ્તિ સુખમ એક રૂપમ, એમાં કોઈ કટકા વેટકા નથી, ખંડ ખંડા નથી. આ કેવું છે? ખંડિત છે. પૃથક પૃથક કહો, જુદું કહો કે ખંડિત કહો, સુષુપ્તિ સુખ અખંડ છે. અખંડ આનંદ છે. આ કેવો છે? ખંડિત સુખ છે, ખંડિત આનંદ છે. અને ખંડ હોય ત્યાં હંમેશા એક ખંડનો આરંભ હોય અને અંત હોય, પછી બીજો ખંડ શરૂ થાય ને. તો આપણે બે ખંડ કહી ક્યારે શકીએ? એક પુરુષ થાય અને બીજું શરૂ થાય તેવા જ આપણે ખબર પડે કે આ બીજું છે. આમ બીજા સુખનો અનુભવ પહેલાં સુખના અનુભવ કરતાં જુદો છે. એ ક્યારે આપણે જોઈ શકીએ, સમજી શકીએ? જ્યારે બીજા સુખનો, પહેલાં સુખનો અંત આવ્યો હોય, બીજા સુખનો પ્રારંભ થયો હોય. જ્યારે આપણે સભાન છે, સુષુપ્તની અંદર એવું છે જ નહીં. ઊંઘ્યા પછી ક્યારે શરૂ થયું, પૂરું થયું, ટૂંકમાં એવું કોઈ, કારણ કે ત્યાં આગળ આપણે કાળ દેશ કાળની સભાનતા નથી ને. દેશ કાળ કે વસ્તુ કશાની સભાનતા નથી. જાગૃત સ્વપ્નમાં સુખના અનુભવમાં દેશની કાળની વસ્તુની સભાનતા છે. અને માટે એ દરેક મર્યાદિત છે. દેશમાં મર્યાદિત, કાળમાં મર્યાદિત, વસ્તુત્વમાં મર્યાદિત, એવી કોઈ સભાનતા સુષુપ્તમાં નથી. માટે કેવું છે? અમર્યાદિત છે. સુષુ એક રૂપમ પૂર્ણમ, એક રૂપ છે અર્થાત એમાં કોઈ ખંડ નથી, કોઈ વિભાગ નથી, અનેકતા નથી, મારે એક રૂપ છે. અને બીજું શું છે? પૂર્ણ છે, એની કોઈ મર્યાદા નથી, અમર્યાદિત છે. કારણ કે ત્યાં મેં કહ્યું પ્રમાણે અરે ભોગતા ભોગ્યનો ભેદભાવ પણ નથી. જન્યમ ચ ન ભવતિ, એ સુષુપ્ત સુખ છે ને એ જન્મેલું નથી, એનો પ્રારંભ નથી. ખબર જ નથી ને ક્યારે ઊંઘી ગયો, અને ખબર નથી હું અનુભવી રહ્યો છું. જો સુષુ અનુભવનો ખબર હોત ને તો એ મર્યાદિત સુખ હોત. ભલે આપણે કહીએ કે સુષુપ્તિના સુખનું મને તો કોણે કયું સુખ ત્યાં છે, પછી સુખની સભાનતા હોત ને તો મર્યાદિત જ હોત. કારણ કે એ સભાનતા ક્યારે હોય? હું અનુભવ કરનાર તો એની સભાનતા હોય, ખુદ અનુભવી રહ્યો છે એની પણ સભાનતા હોય. એ સભાનતા હોય તો ભેદભાવ હોય તો ત્યાં મર્યાદિત પણ હોય જ. તે સભાનતા નથી એટલે એ પૂર્ણ સુખ છે. અને માટે એક રૂપમ પૂર્ણમ, આ તો પેલું પેલું આપણે ગુલાબજાંબુનું સુખ એક પ્રકારનું હોય, આઈસ્ક્રીમનું સુખ બીજા પ્રકારનું હોય, પાનનું સુખ ત્રીજા પ્રકારનું હોય, સિવાનું સુખ ચોથા પ્રકાર, જુદા પ્રકારો હોય ને પાછા. આમાં તો એક જ પ્રકારનું સુખ અને અમારી આનંદ સુખ. માટે કેવું છે? જન્યમ છે ને ભવતી, એની ઉત્પત્તિ નથી, અતઃ નિત્યમ. માટે સુષુપ્તિનું સુખ કેવું છે? નિત્ય છે. જેનું જન્મ હોય એનું મૃત્યુ હોય, વિનાશ હોય અવિનાશી છે, નિત્ય છે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદే ભગવંતૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ.
हरि ओ श्री गुरुभ्यो नमः हरि ओ